અંકલેશ્વરની પાનોલી જીઆરડીસી માં આવેલ સલ્ફર મિલ્સ કંપનીમાં ઝેરી દવાની અસર થતા એક કામદારનો સરવા દરમિયાન મોત નિપજ્યો હતો. પોલીસ સૂત્રે માહિતી મુજબ પાનોલી જીઆરડીસીમાં આવેલ સલ્ફર મિલ્સ કંપનીમાં કામ કરતા મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે રહેતા 46 વર્ષીય સદાનંદ જયરામ મંડળ કંપનીના પ્લાન્ટમાં કામગીરી બજાવી રહ્યા હતા. તે દરમિયાન કોઈ ઝેરી દવાની અસર થતા તેને ઉલટી તેમજ પેટમાં દુખાવો થતા સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેઓનું તારીખ 11મીના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જે અંગેની જાણ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં આવતા તાલુકા પોલીસ દોડી આવી સદાનંદ મંડળના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સલ્ફર મિલ કંપનીના સંચાલકો અને કામદારો સમાજ આગેવાન દ્વારા મૃતકના પરિવારને જાણ કરવામાં આવતા મૃતકના પરિવારે કંપનીના સંચાલકો અને કામદાર સમાજ આગેવાનોને જણાવેલ કે લોકડાઉન ચાલી રહ્યું હોવાથી આવી શકાય તેમ નથી, તમે જ પરિવારના સભ્યો છે, તમે જ અંતિમ વિધિ કરી દો, જેથી કંપની સંચાલકો તેમજ કામદાર સમાજ દ્વારા મૃતકની અંતિમ વિધિ પણ કરવામાં આવી હતી. 35 વર્ષીય એક કામદારનું મૃત્યુ થયેલ છે અને કંપનીએ સંપૂર્ણ જવાબદારી લઈને એમના જે પણ ડબ્લ્યુસી પોલિસીના પૈસા થાય એમના પરિવારને આપવામાં આવશે. ખરેખર હું કંપનીને ધન્યવાદ પાઠવું છું કે કંપનીએ સંપૂર્ણ જવાબદારી લઈને અને આજ સુધીની ટ્રીટમેન્ટ પણ કરાવેલ છે, પણ કોઈ સંકોચ એ વ્યક્તિ બચી શક્યો નહીં. ભગવાન એ કામદારને આત્માને શાંતિ આપે. અને જ્યારે કંપનીએ ડેડ બોડી અહીંથી મોકલવાની તજવીજ હાથ ધરી ત્યારે અહીંથી પરમિશનની જે પણ જવાબદારી આવી ગઈ છે અને એમના પરિવાર એમના વતનમાં છે, ત્યારે ટેલિફોનિક વાતચીત દ્વારા એમના પરિવારે જણાવેલ કે આ લોકડાઉન હોવા છતાં અમે ત્યાં આવી શકતા નથી, તો એ ડેડ બોડી તમે તમારી ફેમિલીને સમજીને એમની તમે અંતિમ ક્રિયા કરો, તો આજ રોજ અમે જાતે જ એમની ડેડ બોડી અહીંથી સ્વીકારીને અને એમની અંતિમ વિધિ અમારા દ્વારા કરવામાં આવશે. અને કંપનીએ પણ સંપૂર્ણ જવાબદારી એક માનવતા દર્શાવી છે કે એમના પરિવારને જે પણ લીગલ થશે એમના પરિવારને આપવામાં આવે છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.